જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટને ખતમ કરવા જયેશ પટેલ તથા તેના એક ડઝન જેટલા કથિત સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પોલીસકર્મી વશરામભાઈ મ્યાત્રા વકીલ વી એલ માનસાતા બિલ્ડર નિલેશભાઈ ટોલિયા જશપાલસિંહ તથા યશપાલસિંહ જાડેજા મુકેશ અભંગી વગેરે ખ્યાતનામ લોકોની ધરપકડથી ખળભાળ થયો હતો પકડાયેલ તમામ આરોપીઓ રાજ્યની જુદી જુદી જેલમાં છે દરમિયાન તપાસની અધિકારી દ્વારા આરોપીઓ જેલમાં રહીને પણ તપાસમાં વિઘ્ન ઊભું કરતા હોવાની રજૂઆત ગૃહ વિભાગને કરવામાં આવી હતી જેને પગલે આ આરોપીઓને જેલમાં ઘરના ભોજન સહિતની સુવિધાઓ બંધ કરી જેલના નિયમો અનુસાર જે સવલત મળે તેટલી જ સવલતો આપવા હુકમ થયો છે એટલું જ નહીં જ્યારે પણ અદાલતમાં આ કેસની સુનાવણી હોય ત્યારે આરોપીઓને રૂબરૂ ન લાવી અને વિડીયો કોન્ફરન્સથી અદાલતમાં રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે તેને ભારત લાવવા અંગેની કાનૂની કાર્યવાહી થઈ રહી છે જામનગરમાં ગોલ્ડન સિટી સોસાયટી પાસેથી રૂપિયા પાંચ હજારની કિંમતના દેશી તમંચા સાથે અદનાન મુસ્તાકભાઈ શેખ નામના શખ્સને એસઓજી દ્વારા ઝડપી લેવાયો હતો આરોપી જૂનાગઢનો રહેવાસી હોવાની માહિતી છે જોકે પકડાયા પછી અદાલતે આરોપીને જામીન પર છોડી મૂકવાનો આદેશ કર્યો હતો ગણેશ મહોત્સવને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શેલ્ટર હોમ પાસે તથા રાધિકા સ્કૂલ પાસે ગણેશ વિસર્જન માટેના બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા હાપા શેલ્ટર હોમ પાસેના કુંડના નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી